અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે મોડી રાત્રે 9 વાગે આસપાસ ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે। પોલીસને અજાણ્યા ઇસમની લાશ પડી હોવાની સૂચના મળતા ઘટના સ્થળે પહોંચી હતી। વસ્ત્રાપુર એન્ઝ્યુમેન્ટ પાર્ક પાછળ અજાણ્યા ઇસમોએ ઘા મારી ચોકીદારની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તપાસમાં માથાના અને ગળાના ભાગે ઈજા થવાના ઘા જોવા મળ્યા છે। આ બાબતે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય સંજીવ રાજપૂત, અમદાવાદ। રાત્રે 9-1 વાગ્યાની આજુબાજુમાં એક માહિતી મળેલ કે એક ડેડ બોડી વસ્ત્રાપુર લેક એમ્યુઝમેન્ટ પાર્કની પાછળની બાજુ મળેલ છે અને ત્યાં તાત્કાલિક પોલીસ અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળ ઉપર જઈને જોયેલ તો એક અજાણ્યા ઈસમની જે લાશ છે તે એક ખાટલા ઉપર પડેલી મળેલી છે અને તેને ગળાના ભાગે માથાના ભાગે ઈજાના નિશાનો છે। એટલે એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ અગમ્ય કારણોસર તે વ્યક્તિની મૃત્યુ નિપજાવેલ હોય અને કોઈ અજાણ્યા માણસે કોઈ હથિયાર વડે નિપજાવેલ હોવાની ફરિયાદ હકીકત જણાઈ આવેલ હોય તે બાબતની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। સર, કોઈ પ્રાથમિક વિગત સામે આવી છે? યુવક ક્યાંનો રહેવાસી છે, ત્યાં શું કરતો હતો, કેવી રીતે આ બનાવ બન્યો છે અને કઈ કઈ જગ્યાએ તેને ઈજા કયા પ્રકારની હોય? જે ઈજા છે એ શાર્પ કટિંગ મેઇનલી જોવા મળી રહી છે અને બોથડ પદાર્થથી પણ થઈ હોય તેવી પણ બંને પ્રકારની ઈજાઓ છે અને એ તેના જ્યાં આગળ એ એકચ્યુઅલી ત્યાં આગળ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી એને ત્યાં રાખવામાં આવેલો અને ત્યાં એ એની ઓરડીમાં જ ત્યાં રહેતો હતો અને એની બહારની બાજુ જ આ હત્યા થયેલ છે। એટલે એ તમામ એના ક્યાંનો પત્ની છે અને એના જે માલિક છે એના પાસેથી આ તમામ હકીકત મેળવવાની પ્રક્રિયા ચાલુ છે।